ચકાસતી રીટ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણીનો મામલો હાઈકોર્ટે ભૂપેન્દ્ર ચુડાસમા સામે સમન્સ ઇસ્યુ કર્યું છે. જુબાની માટે સમન્સ ઇસ્યુ કર્યું છે. કોંગ્રેસના અશ્વિન રાઠોડ દ્વારા જીતને રદ કરતી અરજી કરાઈ હતી. ધોળકા બેઠક પરથી નજીવી સરસાઈથી જીત્યા હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. ગેરરીતિથી જીત્યા હોવાના આરોપ સાથે હાઈકોર્ટમાં તેમની જીતને પડકારાઈ હતી. જીતીને પડકારતી અરજી મામલે હાઈકોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું. જુબાની માટે ગુજરાત હાઈકોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું છે. આજ વિશે વધુ વાતચીત કરવા માટે મારી સાથે સંવાદદાતા આશકા જાની ફોન લાઈન પર જોડાય છે. આશકા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી રીટ મુદ્દે સુનાવણી કરવામાં આવી, શું વિગતો? વર્ષ 2014માં વિધાનસભાના ઇલેક્શન જે હતા ધોળકામાં, તેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન થઈ છે. આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને સમન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. 27મી તારીખ સુધી તેમને કોર્ટમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે અને પોતાનો જવાબ રજૂ કહેવામાં આવ્યું છે. જે હારેલા ઉમેદવાર હતા ઇલેક્શનમાં તેના દ્વારા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારવામાં આવી છે. ખોટી રીતે મતગણતરી થઈ છે. ગેરકાયદેસર રીતે આચરવામાં આવેલી આ જીતને તેમણે પડકારી હતી અને તેમના દ્વારા અગાઉ આ કેસમાં ઇલેક્શન અધિકારી અને તમામ લોકોની પૂછપરછ થઈ ચૂકી છે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને 27 તારીખ સુધી કોર્ટે પોતાનો જવાબ કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.